રાજકોટમાં ગેરકાયદે બાંધકામ મુદ્દે મહાનગરપાલિકાએ મોટો નિર્ણય કર્યો છે. આજી નદીના કાંઠે ગેરકાયદે 383 બાંધકામોનું ડિમોલિશન કરાશે. રાજકોટના મેયર નયનાબેન પેટડિયાએ નિવેદન આપ્યું. આજી નદી કાંઠે વર્ષોથી જે દબાણો છે તે દૂર કરાશે તેવું મેયરે કહ્યું. બાપુનગર સ્મશાન જંગલેશ્વર એકતા કોલોની આસપાસ ગેરકાયદે દબાણો છે. આજી રિવરફ્રન્ટનું કામ પણ શરૂ કરવાનું હોવાથી દબાણ દૂર કરાશે. ગેરકાયદે દબાણ દૂર કરવા નોટિસ ફટકારી છે. મકાન કપાતમાં જાય છે તેની વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવા વિચારણા થયેલી છે. ત્યાં 900 થી પણ વધારે મકાનો છે ગેરકાયદેસર રીતે નદીને દબાવીને બનાવેલા છે. અને આ ખરેખર ચોમાસાની ઋતુની અંદર જ્યારે વરસાદ આવતો હોય ત્યારે આ મકાનો નીચા વિસ્તારમાં હોવાથી આ મકાનો ડૂબવાની પણ શક્યતા એમાં રહેલી હોય છે. જેથી કરીને માણસોને આ વિસ્તારમાંથી દૂર ખસેડવામાં આવે છે અને અન્ય શાળાઓની અંદર એને જ્યાં સુધી પાણીનો પ્રવાહ નીચે ન જાય ત્યાં સુધી તેને ત્યાં સ્થળાંતર કરવામાં આવે છે. અને આમ જોઈએ તો ત્યાં રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ પણ હાથમાં છે એટલે એને ધ્યાનમાં રાખીને પણ આ દબાણો દૂર કરવામાં આવે છે.